नमस्कार विद्यार्थी मित्रों, आपणे धोरण 11 માં ખનીજ વિશેની માહિતી મેળવતા હતા, એટલે કે આપણે ખડકો વિશે સમજી આવ્યા. હવે આજે આપણે ખનીજ અને જમીન વિશે સમજીએ. તો ખનીજ એટલે જૈવિક અને અજૈવિક પદાર્થો ગરમી અને દબાણના લીધે પરિવર્તન પામીને જે ચોક્કસ બંધારણ ધારણ કરે તેને આપણે ખનીજ કહીએ છીએ. સ્ફટિકમય બંધારણ ઘનતા, નક્કરતા, રંગ, ચમક વગેરે ખનીજના મૂળ લક્ષણો છે. દરેક ખનીજને પોતાની ઘનતા હોય છે, એટલે કે ઘસરકો કરવાથી ખનીજ ઉપર એની નક્કરતા સાબિત થાય છે. અને નક્કરતાના હિસાબે એને 1-10 ક્રમ પણ આપવામાં આવે છે. જેમ કે ટાલ્ક ખનીજને 1 નંબર આપવામાં આવે છે અને હીરાને 10મો, કારણ કે હીરાની નક્કરતા સૌથી વધુ હોય છે. પ્રત્યેક ખનીજ સપાટીનું સૂર્યપ્રકાશનું પરિવર્તન કરે છે, તેના આધારે ખનીજની ચમક નક્કી થાય છે. જુદી જુદી ખનીજની ધાતુમાં ચમક અલગ અલગ હોય છે, એટલે કે સૂર્યની રોશનીમાં રાખતા એ અલગ અલગ પ્રકારના રંગ ધારણ કરે છે. અને ખનીજ રંગો ધરાવે છે. ખનીજમાં રહેલી અશુદ્ધિઓને પરિણામે તેમના રંગ ઘેરા અને ઝાંખા પણ હોય છે. આમ પ્રાથમિક લક્ષણોને આધારે ખનીજને ધાત્વિક અને અધાત્વિક એમ કહી શકાય. ચલો હવે ધાતુમાં કયા આવે? ધાત્વિકમાં લોખંડ, તાંબું, સોનું, અને અધાત્વિકમાં પોટાશ, સલ્ફર, નાઇટ્રેટ, ફ્લોરસ્પાર વગેરે ખનીજો છે. અધાત્વિક છે કોલસો અને ખનીજ તેલ ઈંધણ તરીકે વપરાય છે, તેથી તેમને ઉર્જા ખનીજ એવા વિશિષ્ટ વિભાગમાં મૂકવામાં આવે છે. તેનાથી આપણે ઉર્જા સંચરણ કરી શકીએ છીએ. ચલો ત્યારબાદ છે જમીન. હલો હવે જમીન એટલે કે સોઇલ. સોઇલ એટલે કે જમીન. ખડકોની ખુલ્લી સપાટી ઉપર સૂર્યપ્રકાશ, તાપમાન, હિમવર્ષા વગેરે બળોના કારણે ખવાણ થાય છે. અને એનો ખવાણનો જે ભૂકો હોય છે ખડકોનો, એ અલગ અલગ રીતે હવામાં ફેલાય છે. આ ખડક કણો જે હોય છે એનામાંથી દ્રવ્યો બને છે, કે હવામાં ભળે છે, પાણીમાં ભળે છે અને જમીનમાં અલગ અલગ પ્રકારની જમીનના જથ્થા બને છે. હવે એની અસર કઈ રીતે દર્શાવેલી છે તો જુઓ, અહીંયા આપણે જોઈએ તો આબોહવા, એની અસર, એના લીધે ખડકોનું ખવાણ થાય છે, ખનીજ દ્રવ્યો બને છે, જમીન બને છે, વિવિધ પ્રકારના પ્રાણીજ અવશેષોથી જૈવિક પદાર્થો દ્વારા જમીનનું નિર્માણ થાય છે. તો ચલો આગળ જોઈએ તો આબોહવાની અસરના પરિણામે પણ એકબીજા ઉપર ખવાણ થતાં એક જગ્યાથી બીજી જગ્યાએ અને પ્રાણીઓના અવશેષો સડવાથી અને આંતરિક ગરમીથી અલગ અલગ પ્રકારની જમીનોની રચના થાય છે. એના મુખ્ય 4 ભૌતિક લક્ષણો છે. ચલો હવે રંગ, અલગ અલગ રંગો હોય છે જમીનના, એની કણરચના અલગ હોય, કણોની ગોઠવણી અલગ હોય અને સ્તર રચના હોય છે. એને આપણે વિવિધ રીતે આકૃતિ દ્વારા સમજશું. તો જુદા જુદા જમીન કણો પરસ્પર અલગ અલગ ગોઠવાયેલા જોવા મળે છે, તેથી જમીનની કણરચનાની ગોઠવણી થાય છે. આ ગોઠવણીથી જમીનની છિદ્રાળુતા નક્કી થાય છે. આમ ગોઠવણી વિશિષ્ટ હોય તો જમીન રચનાથી જમીનમાં હવા, પાણી અને વનસ્પતિના મૂળ સહેલાથી નીચે ઉતરી શકે છે. જમીનના સ્તરો ઉપર કાપ મૂકવામાં આવે, જો જેમ એમ કેમ આપણે કેક ઉપર કાપ મૂકીએ તો લેયર દેખાય, સ્તર દેખાય, એવી રીતે જો જમીન ઉપર કાપ મૂકાય તો કંઈક આવી આકૃતિ દેખાય છે, એવી દેખાય. એટલે કે એને ABCDના સ્તરમાં ગોઠવવામાં આવ્યું છે. હવે પેલો સ્તર છે જે છે એ સ્તર. હવે એના સૂક્ષ્મકણો હોય છે. આ સ્તરમાં જીવસૃષ્ટિ વધુ, સૌથી વધુ આપણે બધા ક્રિયાશીલ હોઈએ છીએ. જે જૈવિક દ્રવ્યો વધુ હોવાથી ફળદ્રુપતા વધુ હોય છે. પછી આવે છે બી સ્તર. તેમાં માટીના જમીન કણો જોવા મળે છે. આ સ્તરમાં જૈવિક દ્રવ્યોનું પ્રમાણ અલ્પ હોય છે, તેને ઉપસ્તર પણ કહે છે. અને પછી છે સી, કાંકરા, નાના ખડકના ટુકડા, એ બધું આ સ્તરમાં હોય છે. અને છેલ્લે છે ડી. હવે ડી સ્તરમાં ખડકોથી જ બનેલું હોય છે અને તેમાં ફળદ્રુપતા પણ ઓછી હોય છે. એટલે આમ જોવા જઈએ તો એ અને બીમાં ફળદ્રુપતા વધુ હોય છે અને સી ને ડીમાં જમીનનો સમાવેશ ન કહી શકાય. એને એ પછી ખડકોમાં ને એમાં રૂપાંતર થતું હોય છે. એ તળ ખડકોની બનેલી હોય છે. હવે જમીનના પ્રકાર તો સ્વસ્થાનીય અને સ્થળાંતરીય. એટલે કે તળ ખડકોના ખવાણથી જે જમીન બને છે, જે એક જગ્યાએ ટકી રહે છે, પોતાની જગ્યા નથી બદલતી, એ સ્થાનિક એટલે કે સ્વસ્થાનીય કહે છે. જેમ કે વન પ્રદેશોની જમીનો અને નદી, હિમનદી, પર્વત, પવન વગેરે ગતિશીલ બળોના કારણે એક જગ્યાથી બીજી જગ્યાએ અલગ અલગ પ્રકારની જમીનોનું નિર્માણ થાય છે એને સ્થળાંતરીય કહે છે. આ પ્રકારની જમીન વધુ ફળદ્રુપ હોય છે, કારણ કે રેતી, હિમનદીઓ, નદીઓ બધું પોતાની સાથે અલગ અલગ પ્રકારના ખડકો સાથે અલગ અલગ પ્રકારના ખનીજ તત્વો લઈ જાય છે, સેન્દ્રિય ખડકો લઈ જાય છે, જેમ સ્તર બનાવે છે. તો આમાં ફળદ્રુપતા વધુ હોય છે, જેમાં જૈવિક અને ખનીજ દ્રવ્યોનો, સૂક્ષ્મ માટીકણોનો વધુ પ્રમાણમાં ઉપયોગ જોવા મળે છે. જેમ કે મુખ ત્રિકોણ પ્રદેશો, ગંગા નદીનું મેદાન, મુખ ત્રિકોણ પ્રદેશો, આ બધી જ વસ્તુઓ જે છે એ જમીનના ફળદ્રુપતાનું આધાર નક્કી કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, એકવાર આ પાઠ જરૂર વાંચી જાજો, કારણ કે આપણે આગળ એનું
स्वाध्याय कार्य करीशुं। नमस्कार विद्यार्थी मित्रों।